સાત પગલા આકાશમાં, લેખક કુંદનિકા કાપડિયા. ચેપ્ટર 3. જે દિવસો, મહિનાઓ, વર્ષો જીવાઈ ગયા હતા તેનો મોટો વીંટો વાળી રાખ્યો હતો. આજે એકલા બેસી એકવારે જોઈ જવાનું મન થયું. એ દીર્ઘપટ પર ભરચક આલેખનો હતા, પણ એમાં આનંદ ઉત્સાહના લાલ લીલા ફૂલ ભાગ્યે જ દેખાયા. ક્યાં ઘાસની થોડી હરિયાળી પત્તી, બાકી બધું જ કામની ભૂખરી રેખાથી ખીચોખીચ ભરેલું હતું. પરણીને આવી તે દિવસથી બસ કામ અને કામની કંદરાઓમાં ઊંડી અંધારી કોતરોમાં ચાલ્યા કર્યું હતું. નાનપણની જેમ અગાસીમાં જઈ ખુલ્લા આકાશ હેઠળ બેસી તાજા થઈ જવાનું જો મળ્યું હોત. ઘરને અગાસી તો હતી, વ્યોમેશ વ્યવસ્થિત અને દીર્ઘ દ્રષ્ટિવાળો માણસ હતો. ઘર બંધાતું હતું ત્યારે જ બે ફ્લેટ સાથે લઈ લીધા હતા. લગ્ન થશે, છોકરા થશે, એમના પણ લગ્ન થશે ત્યારે જગ્યા જોઈશે, ત્યારે ભાવ પણ ઘણા વધી ગયા હોય. નાની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પોતાની બચત, થોડી બાપની મિલકત, થોડી ફૈબાની મદદ અને બીજી લોન લઈ જગ્યા લઈ લીધી હતી. ઘરમાં જરૂરી ફેરફાર કરાવ્યા હતા. ગેલેરીમાં રૂમની થોડી જગ્યા ઉમેરી નાનકડી અગાશી બનાવી હતી. વસુધા પરણીને આવી ત્યારે ફૈબા અને વ્યોમેશ બે જણ જ ઘરમાં હતા. બે જણ વચ્ચે આટલું મોટું ઘર તેને નવાઈ લાગેલી, પણ અગાસી જોઈને તેની આંખોમાં ચમક આવી હતી. સરસ અગાસી છે, તે બોલી પડી હતી. ફૈબાએ ગર્વથી કહ્યું હતું, હા ખાસ કરાવી છે, દાણા તડકે નાખવા કે અથાણાની કેરી સૂકવવા બહુ કામ લાગે છે. વસુધાએ ક્ષણવાર ફૈબા સામે જોયું. ફૈબાનો આ પહેલો પરિચય હતો. આવડા મોટા ઘરની સફાઈ કરવામાં ઘણો સમય જતો. વ્યોમેશને બધું સ્વચ્છ જોઈએ, ક્યાંક પણ ધૂળમાં કખ અગલ ખાય તો ન ચાલે. વસુધા સવારથી સાંજ કામ કર્યા કરતી. ફૈબાની કાક નજર હંમેશા તેની પીઠ પાછળ નિશાન તકાઈ રહ્યું હોય. ગભરાઈને તેણે પાછળ જોયેલું. ફૈબાની જ આંખો હતી. તે દિવસે બહુ ખરાબ લાગેલું. લોકો લગ્ન કરીને મને અહીં લાવ્યા છે, પણ મને પોતાની કરી નથી, મારા પર આમ ચોકી શા માટે રાખવી જોઈએ? બહેનપણીઓએ કહેલું, તારે તો મજા છે, સાસરિયામાં ફક્ત બે જ જણ છે. માએ પણ કહેલું, તારે સાસુ સસરા તો છે નહીં, છે માત્ર ફૈબા. એનું અને વ્યોમેશનું મન રાજી રાખજે એટલે બસ, તને કાંઈ તકલીફ નહીં પડે. મા બાપનું ઘર છોડતા દીકરીને દુઃખ તો થાય, પણ પછી ત્યાં એટલી બધી પરોવાઈ જઈશ કે અમે બધા યાદ પણ નહીં આવીએ. દીકરીએ જ મા બાપને છોડવાનું દુઃખ સહન કરવાનું, તેણે જ બીજાને રાજી રાખવાના. વસુધાને ઘણી નવાઈ લાગતી. ફૈબાને વ્યોમેશને તો કોઈકે કહ્યું નહીં હોય કે એક ગભરું છોકરી પોતાનું ચિત પરિચિત ઘર, વહાલ સોયા મા બાપ, ભાઈ બહેનોના લાડપ્રેમ, જેમની સાથે છેક નાનપણથી રમી છે તે સખીઓ, આંગણાનો લીમડો અને ભાવોર્મીઓનું નિસંકોચ નર્તન છોડીને અહીં આવે છે તો તેના મનને રાજી રાખવાની વધારે જરૂર છે. એને સાચવજો, એની આશા અને સપનાનું જતન કરજો. દીકરીને હંમેશા પ્રેમને સેવાથી સાસરિયાનું મન જીતી લેવાની શિખામણ અપાય છે. કોઈ પતિને, સાસુને, નણંદને કહેતું નહીં હોય કે બે કોમળા ચણર પોતાની કેડી છોડી આ વાટે આવ્યા છે, તેના માર્ગે કાંટા ન વેરાય તે જોજો. ફૈબા તેને ઘડીવાર પણ પગ વાળીને બેસવા દેતા નહીં. એક સ્ત્રી વહુ હોય એટલે શું તેને થાક લાગતો નહીં હોય એમ માનીને ચાલવાનું? તે વડીલ હતા તે બરોબર, કામકાજની સૂજ તેમને વધારે હોય તે પણ કબૂલ, પણ તેથી બીજા માણસો પર આમ ફરમાનો છોડવાની આશી ગેલ છા. વસુધા, ચાદર મેલી થઈ ગઈ છે, ધોવા નાખી દેજે, ભીંડા ભીના કપડાથી લૂછીને પછી સમારજે, તુવેરના દાણા ફોલતા ધ્યાન રાખજે, કોઈ સડેલા ન હોય. ફક્ત કામ જ નહીં, કામની રીત પણ તેમની જ અખત્યાર કરવાની. ભીંડામાં મેથીનો વઘાર મૂકવો જ જોઈએ, દૂધીનું શાક રસાવાળું જ કરવું જોઈએ, કપડાં આમ ગળી વાળીને ગોઠવવાના, રીત એમની, સમય પણ એમનો. મોદીને ત્યાંથી સામાન આજે આવ્યો ને આજે ઠેકાણે પાડી દેજે. સાબુના પાણીમાં કપડાં પહેલાં બોળી દે, પછી લોટ બાંધજે. કાચના વાસણ પર ડાઘ પડેલા છે, બપોરે ગરમ પાણીને સાબુથી સાફ કરી નાખજે. કામ કરવાનું નથી ગમતું એમ નહીં, ગાતા ગાતા કામ કરવાની મજા એણે માણી છે, પણ હંમેશા સૂચનો હેઠળ, આજ્ઞા ઉઠાવતા હોઈએ એ રીતે કામ કરવાનું નથી ગમતું. ધર્મ પણ એમનો,
તારે ઘેર ભલે તું શ્રીનાથજીની પૂજા કરતી હો, અહીં તારે દેરાસર જવાનું, કેટલાક કામ કરવાનું સ્વભાવમાં નથી, જેમ કે હિસાબ રાખવો. વસુધાને આના પાઈ લખવાનું ગમતું નહીં. પિયરમાં માને કહી દેતી, માં આમ આમ પૈસા ખર્ચ્યા છે. બસ પછી માને હિસાબ લખવો હોય તો લખે, તે પોતે પણ લખતી નહીં. માએ કદી કહ્યું ન હતું કે હિસાબ લખવો પડશે, પણ ફૈબાએ કહ્યું, વસુધા રોજ રોજ જે પૈસા ખર્ચાય તેનો હિસાબ લખજે હો. વસુધાથી બોલી દેવાયું, મને હિસાબ લખવાનું નથી ફાવતું ફૈબા. તેના અવાજમાં વિરોધ ન હતો, માત્ર હકીકત કથન હતું. તોય ફૈબાનો અવાજ ઊંચો થઈ ગયો, નથી ગમતું એટલે? તે એવી રીતે તાકી રહ્યા વસુધા સામે જાણે કહેતા હોય, તારાથી આવું બોલાય જ કેમ? તને શું કરવું ગમે છે ને શું નહીં તેનો કોઈ સવાલ જ નથી. અમે તને કહીએ તે કામ તારે કરવાનું છે. વસુધા ફૈબાનો ચહેરો જોઈને સહેજ ડરી ગઈ. બીજા દિવસથી હિસાબ લખવાનું શરૂ કર્યું. 2 આનાની કોથમીર, 4 આનાની ભાજી, 8 આનાના કેળા. ભૂલી જવાતું, કંટાળો આવતો, પણ નાનપણથી શીખવવામાં આવ્યું હતું કે સાસરામાં કોઈને નારાજ કરવા નહીં, એટલે લગતી બધા કામ નીચામોએ કર્યા કરતી. વિચાર આવતો, પિયરમાં તો મનની વાત ખુલ્લી રીતે કહી શકતી હતી, અહીં એવું શું છે કે મન પર તાળું મારી રાખવું પડે છે? ક્યારેક ફૈબાના ભૂતકાળ વિશે વિચારતી, નાનપણથી વિધવા થયેલી સ્ત્રી બધી રીતે કુંઠિત થઈ ગઈ હશે, કંઈક કેટલું સહન કર્યું હશે, એ યાતનાનો ઇતિહાસ પોતે જાણતી નથી. દરેક વ્યક્તિનો પોતાનો એક એક દિવસનો, એક એક રાતનો ઇતિહાસ હોય છે. તેના કેટલા દિવસો વેદનાથી મિલીન બની ગયા, કેટલી રાતો આંસુમાં પલળી ગઈ, કોઈને ખબર નથી હોતી. બહુ વર્ષો પછી કોઈના પર સત્તા ચલાવવાની તક મળી છે, કરી લેવા દોરું આપ, થોડા દિવસ કરશે, ખબર પડશે કે પ્રતિકાર નથી થતો, ત્યારે જોડ નહીં રહે. પણ ખબર પડી, કેવળ રૂઆબની જ વાત નથી, બહુ નામના પ્રાણી વિશે તેમને કંઈક જુદા જ ખ્યાલ છે, એક આંધળો ભય અને અવિશ્વાસ. આ છોકરી આવીને મારું સામ્રાજ્ય જૂટવી તો નહીં લે ને, તો પછી લગ્ન કરીને લઈ આવ્યા શું કામ? જાણ થઈ, વહુ એટલે એમને મન એક કામ કરનાર પ્રાણી છે, જેણે આખો દિવસ કામ કરતા રહેવાનું છે, પ્રશ્નો પૂછવાના નહીં, દલીલ કરવાની નહીં. આ ઘરમાં બધું ફૈબા કહે તેમ થશે, વ્યોમેશને ગમે તેમ થશે. વસુધા આ કર તે કર, ફણસાર વ્યોમેશને ખાસ નથી ભાવતું, પણ મીઠાઈ બહુ ભાવે છે, બહારની નહીં ઘેર બનાવેલી, દાળમાં ટામેટા જ નાખજે. કોકમ વ્યોમેશને નથી ગમતા. વ્યોમેશને શું ગમે છે, શું ભાવે છે તે દિવસમાં અનેકવાર સાંભળવા મળે છે. વસુધાને શું ગમે છે તે કોઈ જાણતું નથી, કોઈએ પૂછ્યું નથી, કારણ કે તેને શું ગમે છે શું નહીં તેની કોઈ કિંમત નથી. વસુધાને સાંજ ગમે છે, અગાસી ગમે છે, ચૂપ બેસી રહેવું ગમે છે, સૂર્યના તડકામાં ફૂલોનું સોનેરી ચમકવું, ચંદ્રના ઉજાસમાં દરિયાનું રૂપેરી મરકવું ગમે છે. ચૂપચાપ બનતી આ ઘટનાનું એક સંગીત છે, એક સંગીત રાતની નીરવતાનું છે, એક સંગીત પરોઢના ઉગાડનું છે. તે સાંભળવું ખૂબ ગમે છે અને વાંચવું ગમે છે. કેટલીક ચોપડીઓ તે વાંચતી, મુનશી ને ધૂમકેતુ ને રવ દેસાઈ જ નહીં, શરદબાબુ ટાગોરના અનુવાદો અને શેક્સપિયર ને ઇપ્સનના નાટકના અનુવાદો પણ વાંચ્યા છે. શૈલી ને મેથ્યુ આર્નોલ્ડના કાવ્યો સમજવા કોશિશ કરી છે, જે હાથે ચડે તે વાંચી નાખવાનો શોખ. પિતાની દીકરીના આ શોખ પર ખૂબ ગર્વ હતો. અમારી વસુધાને તો વાંચવાનો એટલો રસ, પુસ્તક લઈને બેસે તો ખાવા પીવાનું ભૂલી જાય. પણ વસુધાની એ ગર્વ લેવા જેવી વિશેષતા ફૈબા પાસે તો ગેરલાયકાત જ છે. ઘરમાં કામ ઓછું છે તે વાંચવા બેઠી છે. એકવાર વસુધાને વાંચતી જોઈ તેમણે કહેલું, આમ જ્યારે ને ત્યારે ચોપડી ઉગાડીને શું બેસવાનું? વસુધા નવાઈ પામતી, પરણવાનો અર્થ શું એમ થાય કે સ્ત્રીને પોતાના બધા રસને શોખ અભરાઈએ ચડાવી દેવાના? પણ થોડોક ભીરુ સ્વભાવ છે, વધારે તો નાનપણથી જે શીખવવામાં આવેલું તેનું ભાન છે. બોલતી નથી, ચૂપચાપ કામ કર્યા કરે છે, કામમાં હૃદય ખીલતું નથી તેથી થાકી જાય છે, હાથ પગ થાકી જાય છે, મન થાકી જાય છે, સૂચનાઓ સાંભળીને કાન થાકી જાય છે. વસુધા, મામીની બહેનની દીકરી ગુજરી ગઈ, સાંભળ્યું તે? સાંજે સાદડીમાં જઈ આવજે, પેલી સફેદ સાડી લીધી છે ને તે પહેરજે, અને કાનની બુટ્ટી પહેરીને ન જતી,
જુવાન મરણમાં આવું બધું સારું ન લાગે, પણ મંગળસૂત્ર ભલે રહ્યું, એનો વાંધો નહીં. પાછી આવે ત્યારે કંદોઈને ત્યાંથી થોડો માવો લેતી આવજે, મોહનથાળ બનાવવાનો છે, યાદ છે ને? મૃત્યુનો શોક અને મોહનથાળનો માવો એક જ બોલમાં સાથે પરોવાઈ રહે છે. વસુધાને નથી ગમતું, દુઃખ ન થયું હોય તો દંભ શુકામ કરવો, પણ ફૈબાવતી તેને જવું પડે છે. વસુધા, બાબુ કાકાની ખબર કાઢવા જવાનું છે, જલ્દી પરવારી જજે અને ખબર પૂછીને ઝટ પાછી આવજે, બહુ બેસવાની જરૂર નથી, હાજરી પુરાવી દીધી એટલે બસ. વસુધાને વાંધો નથી જવાનો, પણ ફૈબા કહે ત્યારે તે કહે તેને મળવા જવાનું હોય છે, એ વાતથી જરા લાગી આવે છે. પોતાના એક માસી માંદા હતા, તેની ખબર કાઢવા જવું હતું, તે દિવસે ઘેર મહેમાનો હતા, ન જવાયું. વસુધાએ વ્યોમેશવતી વ્યોમેશના સંબંધો સાચવવાના હોય છે, પોતાના સંબંધો સચવાય ન સચવાય. વસુધાનો મૂળ સ્વભાવ આનંદનો છે, પણ અહીં એક તીક્ષ્ણ કાતર તેના સહજ આનંદના તાતડાઓને ખચખચ કરતી કાપ્યા કરે છે. તેને કહેવાનું મન થાય છે, તમને ખબર છે ફૈબા, હું કાંઈ બોલતી નથી, ચૂપચાપ તમે કહો તેમ કર્યા કરું છું, તેથી તમને લાગે છે કે હું આજ્ઞાંકિત છું. તમે તમારા કરતા ગરીબ ઘરની છોકરી પસંદ કરી છે, જેથી તે કામ કર્યા કરે અને દાબમાં રહે, પણ હું આજ્ઞાંકિત નથી, હું માત્ર ભીરું છું, બોલતા ડરું છું, અને તમે જાણતા નથી કે મારે બધું તમારી ઈચ્છા પ્રમાણે જ કરવું જોઈએ, એવી તમારી માન્યતાથી મને બહુ જ ત્રાસ થાય છે. ફૈબા, સાસુએ હંમેશા દાબને રૂઆબ દાખવવા જોઈએ એવું તમને કોણે કહ્યું? તમે મારે માટે પ્રેમને આત્મીયતા શા માટે અનુભવી શકતા નથી? હું પણ તમારા જેવી એક માણસ જ છું, પણ તમે રૂઢીથી એટલા બધીર બની ગયા છો કે તમને મારી અંદર કેટલો કંટાળો ઉડે છે એ દેખાતું નથી. તમને હું જ દેખાતી નથી, તમને દેખાય છે માત્ર વહુ, વ્યોમેશની વહુ, જેને તમે દીકરાની જેમ ઉછેર્યો છે, જેને માટે તમે ભોગ આપ્યો છે, અને હવે જે ભોગના બદલામાં તમને એક રાજ્ય જોઈએ છે. માણસ બીજાને માટે ત્યાગ કરે તેને પછી તેનું વળતર જોઈતું હોય છે, પૈસાના રૂપમાં જ નહીં, વર્ચસ્વના રૂપમાં, અધિકારના રૂપમાં. સાંભળો ફૈબા, તમે પણ ક્યાંક ઊંડે ઘવાયા હશો, વંચિત થયા હશો. જીવનમાં જેને શાંતિ સંતૃપ્તિ ન મળ્યા હોય એ જ બીજાને દુઃખી કરવામાં આટલો રાજીપો અનુભવી શકે. ચાલો ફૈબા, આપણે જરા નજીક બેસીએ, હૃદય ખોલીને વાતો કરીએ. મને કહો, તમારા એવા કયા આઘાતો આવ્યા છે કે મારા જેવી નાની અજાણી છોકરી પ્રત્યે તમે આટલા બધા કઠોર બની રહ્યા છો? શંકાને ભયનું તમારામાં વિષ કોણે ભર્યું? સ્નેહ કરવાને બદલે સત્તા ચલાવવાની વૃત્તિ તમારામાં કોણે પ્રેરી? પણ આ બધું હું તમને કહી શકતી નથી, કારણ કે તમે સાસુના સ્થાને છો અને હું વહુ છું. પરંપરાથી આપણો અવિશ્વાસ અને ઈર્ષાનો, આદેશ અને આજ્ઞાંકિતતાનો રહ્યો છે. માણસના સંબંધો નામ વડે જકડાયેલા હોય છે, નામમાંથી નીકળી જઈ એકબીજા સાથે સંબંધવાનું તેને માટે મુશ્કેલ છે. વસુધા મનોમન ફૈબા સાથે વાત કરતી, પણ પ્રગટપણે એવું બોલવાની એનામાં હિંમત ન હતી. વ્યોમેશને પણ તેણે કંઈ કહ્યું ન હતું. ખરું પૂછો તો વ્યોમેશનો વધુ પરિચય પણ તેને ફૈબા દ્વારા થતો હતો. વ્યોમેશ નાનો હતો ત્યારે કેમ હસતો ને કેવી રીતે રડતો, ત્યારથી માંડી આજે તેને શું પસંદ છે, શાણાથી તે નારાજ થાય છે, કઈ બાબતે ગુસ્સાથી ઉકળી ઉઠે છે, નિશાળમાં તેણે કેવા પરાક્રમો કર્યા હતા અને નોકરીમાં તે કેટલી ઝડપથી આગળ વધ્યો છે, એ બધું તે વસુધાને રસભેર કહેતા. તેમના જીવનનું કેન્દ્ર વ્યોમેશ હતો, ઘરનું કેન્દ્ર પણ વ્યોમેશ હતો. શા માટે ઘરના કેન્દ્ર સ્થાને કોઈ વ્યક્તિ હોવી જોઈએ? આ ઘર તેણે ઊભું કર્યું છે એટલે, પણ ફૈબા ન હોત તો આ ઘર સચવાયું ન હોત. છતાં ઘરનો અધિપતિ વ્યોમેશ છે, ફૈબા વ્યોમેશને અનુકૂળ થઈને જીવે છે. વસુધા, તું મગની દાળ બનાવે છે પણ વ્યોમેશને ભાવતી નથી. વસુધા, શાકમાં કારેલા ન લાવતી, વ્યોમેશ કારેલા નથી ખાતો. વસુધા પૂછતી, ફૈબા તમને કારેલાનું શાક નથી ભાવતું? ફૈબા કહે, લે મને તો બહુ ભાવે, પણ વ્યોમેશ ખાય નહીં એટલે પછી હું બનાવતી નથી. આ ઘરમાં વર્ષોથી કારેલાનું શાક બન્યું નથી. વસ્તુના ભોગવટામાં આનંદ છે, તેમ તેના ત્યાગ કરવામાં એક પ્રકારનો સંતોષ હોય છે. વ્યોમેશને ફૈબાના આવા નાના મોટા ત્યાગની ખબર હશે? અને વસુધા અચકાઈ, પછી મનમાં જ હસી,
માણસને વિચાર પ્રકટ કરવાની બધી વાર છૂટ નથી હોતી, પણ વિચાર કરવાની તો છૂટ હોય છે। તેણે વિચાર પરની લગામ છૂટી મૂકી, સામે પ્રશ્ન આવીને ઊભો। વ્યોમેશે ફૈબા ખાતર કંઈ ભાવતું કે ગમતું જતું કર્યું હશે? પુરુષ કદી પત્ની કે માં કે માસી કે ફોઈ માટે ખાવા ન ખાવામાં વ્રત લેતા હશે? શરૂમાં પાછા ઘેર જવાનું મન થતું, રાહ જોતી, કદાચ ફૈબા કે વ્યોમેશ કહેશે ઘર યાદ આવે છે, થોડા દિવસ જઈ આવ પિયર, આટલા વર્ષની માયા મન ખેંચાતું હશે ને। પણ પરણ્યા પછી પિયર માટે ખેંચાણ હોય એ ખાનદાન વહુનો ગુણ નથી ગણાતો। વ્યોમેશને માટે ફૈબા આટલું કરે છે, મારા મનની કોઈ કે ઈચ્છા તેમણે જાણી હોત, તેને સંતોષવા નાનો સરખો જો પ્રયત્ન કર્યો હોત। એક દિવસ સવારે છાપા સામાયિકો પરની ધૂળ ઝાપટતા એકદમ શું સૂજ્યું, તે નવનીત માસિકનો એક જૂનો અંક લઈને વાંચવા બેસી ગઈ। સૂર્યવાણામાં દસમો ગ્રહ છે કે નહીં તેનો લેખ હતો, તે રસથી વાંચતી હતી। ત્યાં ફૈબા આવ્યા। વસુધા, તેમનો અવાજ એટલો સખ્ત અને તીક્ષ્ણ હતો કે વસુધા ગભરાઈને ઊભી થઈ ગઈ। સવારના પહોરમાં વાંચવા બેઠી છે, કઈ ખબર પડે છે કે નહીં? આ તે કઈ વાંચવાનો વખત છે? વસુધા ચૂપચાપ ચાલવા લાગી, વચ્ચે બેઠક ખેડમાં જરા ડોક્યું કર્યું। વ્યોમેશ છાપું વાંચતો હતો, તે તેનો હંમેશનો ક્રમ હતો। કીટલીમાં બે કપ ચા ભરીને ધીરે ધીરે પિતા તે છાપું વાંચતો, અડધો પોણો કલાક એમાં જતો, પછી ઝડપથી દાઢી કરી નહાઈ જમીને ઓફિસે જતો। આ તે કઈ વાંચવાનો વખત છે? શબ્દો તેના કાનમાં અછડાયા કર્યા। ખરી વાત છે, કયા કામ માટે કયો વખત છે તે નક્કી કરનાર પોતે વળી કોણ? એ તો ફૈબાનો જ અધિકાર। વ્યોમેશને ફૈબાએ કદી આવું કહ્યું હશે? તે તો પોતાને જ્યારે જે ઈચ્છા થાય તે કરે છે। વ્યોમેશે પણ એક વાર બરોબર આમ જ કહ્યું હતું, આ તે કઈ અગાસીમાં બેસવાનો સમય છે। બાળકો નહોતા થયા ત્યાં સુધી વસુધાનો એક ક્રમ બંધાઈ ગયો હતો। રોજ સાંજે હાથમો ધોઈ વ્યવસ્થિત થઈ વ્યોમેશની રાહ જોતી બાલ્કનીમાં ઊભી રહેતી। ફૈબાની આખા દિવસની ઝીણી ઝીણી વાતોની અણીથી વિંધાયા કરતું તેનું હૃદય વ્યોમેશને મળવા, તેની વાતો સાંભળવા, તેને સ્પર્શવા ઉત્સુક રહેતું। વ્યોમેશ આવે કે તેના હાથમાંથી વસ્તુઓ તે લઈ લેતી, જલ્દી ચા બનાવીને લઈ આવતી, વ્યોમેશની વાતો સાંભળતી, હસતી, પછી વ્યોમેશ ટપાલ આવી હોય તો જોતો, બાકી રહેલું છાપું પૂરું કરતો, કોઈ સામાયિક ઉથલાવતો, વસુધા રસોઈ બનાવતી, રાતે બધું પરવારીને અધીર પગલે રૂમમાં જતી, વ્યોમેશના સાનિધ્યમાં ફૈબાની કચકચ ભૂલી જતી। વ્યોમેશના આલિંગનમાં તેના યુવા શરીરને એક અદ્ભુત સુખનો અનુભવ થતો, તેની આમંત્રણ આપતી નજરમાં વસુધાને પોતાની સાર્થકતા અનુભવાતી। એ તૃપ્તિ શરીરની હતી કે મનની તેની ખબર પડતી નહીં, આનંદમાં બધું એકરૂપ થઈ જતું। સાંજે એકવાર વ્યોમેશ આવીને કહે, આજે તો ઓફિસના કામમાં મન જ લાગતું ન હતું, ક્યારે ઘેર આવું તેમ થતું હતું, ઘેર આવીને તારું હસતું મોં જોઈ લઉં તો બસ, દુનિયામાં મને બીજા કશાની જરૂર નથી। સાંભળીને વસુધા આખી ઓગળી જતી, એક ઝાક જમાડ ભરી નગરીમાં પોતે આવી ગઈ છે તેમ લાગતું। ફૈબાને ભૂલી જતી, પિયરને ભૂલી જતી, ચારે તરફ રંગીન દીવા પ્રકાશી રહેતા। એક દિવસ દીવા પર રાખોડી ધુમ્મસ છવાઈ ગયું। અષાઢનો મહિનો હતો, ફૈબા બહાર ગયા હતા, આખું આકાશ શ્યામ સજલ વાદળથી ઘેરાયેલું હતું, હવામાં ભીનાશ હતી, માટીની સુગંધ હતી। વસુધા અગાસીમાં ગઈ અને ત્યાં જ બેસી પડી। પશ્ચિમમાં થોડા વાદળ સર્યા અને મેઘના કાળા પડદા પાછળથી ચંદ્રની બીજ લેખા ચમકી ઉઠી। બીજના વળાંક વચ્ચે શુક્રનો તારો એવી રીતે આવી રહેલો હતો જાણે તે ચંદ્રના પાણામાં સૂતો હોય। વસુધાને અગાસીમાં બેસીને પોતે કેવી તાજગી મેળવતી તે યાદ આવ્યું। અચાનક કોઈનો હાથ ખભે મુકાયો, તે ચોંકી ગઈ, પાછળ જોયું તો વ્યોમેશ। આ તે કઈ અગાસીમાં બેસવાનો સમય છે? તેના અવાજમાં સ્નેહ હતો કે નારાજગી? હું ક્યારનોય આવી ગયો છું, તું અહીં શું કરે છે? તને ખબર નથી કે હું બહારથી આવું ત્યારે તને બાણામાં ઊભેલી જોવી હોય છે, પણ આજે અત્યારે મને અહીં બેસવાનું બહુ જ મન છે, એવું કંઈક કહેવા વસુધાના હોઠ ફફડ્યા। પણ તે બોલે તે પહેલા વ્યોમેશે કહ્યું, વરસાદ આવશે, ચાલ અંદર। તેણે વસુધા તરફ હાથ વિટાળ્યા। વસુધાને ખબર ન પડી કે પોતે જાતે ચાલે છે કે વ્યોમેશ તેને ચલાવી જાય છે। મોસમનો પહેલો વરસાદ છે નહીં?
વ્યોમેશે વસુધાને વધુ નજીક લીધી. વસુધાનું શરીર તંગ થઈ ગયું. ના ના, વ્યોમેશે તેનો સુરેખ ચહેરો હડપચીથી ઊંચો કર્યો. ઠંડી લાગે છે? તેણે આલિંગનને વધુ ગાઢ બનાવ્યું. પહેલીવાર વસુધાને એ ભીસમાંથી નીકળી જવાનું મન થયું અને પોતાની અનિચ્છાનો વ્યોમેશમાં કસો પડઘો પડ્યો નહીં. એની એને જાણ સુદ્ધા થઈ નહીં, તેથી તેને માઠું પણ લાગ્યું. ચૂપચાપ તેણે સમર્પણ કરી દીધું. ક્યાં કુંડે તેને થયું, આવું માઠું હવે વારંવાર લાગવાનું છે.